વેલકમ બેક બુલેટિનમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. 18 જગ્યાએ આઈટી વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 100થી વધારે અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. અમદાવાદ અને કચ્છમાં સ્ટીલ બિઝનેસ સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર તવાઈ બોલાવી છે. મેગા સર્ચ ઓપરેશનના અંતમાં મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતા છે. જર્મન ટીએમએક્સ કંપનીમાં આઈટી વિભાગે કાર્યવાહી કરી અમદાવાદના ડીલરને ત્યાં પણ આઈટીએ તપાસ હાથ ધરી. જર્મન ટીએમએક્સનો કચ્છ અને વિરમગામમાં પ્લાન્ટ છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના અધિકારીઓ દરોડામાં જોડાયા છે. કચ્છ સામખિયાળીમાં હક સ્ટીલ નામની કંપનીમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. વહેલી સવારે 6 કલાકે આઈટી અધિકારીઓનો કાફલો સ્ટીલ કંપનીમાં પહોંચ્યો હતો. કંપનીમાં પોલીસનો કાફલો પણ ગોઠવાયો છે. ઓપરેશનના અંતમાં બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતા છે. ગાંધીનગરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોલોવડા ગામમાં રહેતી એક મહિલા સાથે લગ્ન કરીને ધર્મ પરિવર્તન કરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. જે અંગે મહિલાએ 8 શખ્સો વિરુદ્ધ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સેક્ટર 26માં આવેલ બ્યુટી પાર્લરની મહિલાએ વિધર્મી યુવક સાથે પરિચય થયો, ત્યારબાદ યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીના જન્મદિવસે વિધર્મી યુવકે સરપ્રાઇઝ પાર્ટી હોવાનું કહી અમદાવાદ લઈ જઈ મસ્જિદમાં જબરજસ્તી લગ્ન કર્યા હતા અને ત્યારબાદ યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો. એ આરોપી જે ઇસ્માઇલ છે તેની સાથેના બીજા તેના ભાઈ ભાણેજ અને બીજા જે મિત્રો છે તેમણે પણ ફરિયાદી બેન સાથે બળાત્કાર કરેલી તેમણે ફરિયાદમાં હકીકત લખાવેલ છે અને બળજબરીપૂર્વક આરોપીએ ફરિયાદી બેન સાથે લગ્ન કરેલા અને લગ્ન પહેલાં અને પછી પોતાનો જે ધર્મ છે તે પરિવર્તન કરવા માટે પણ દબાણ